નમસ્કાર દર્શક મિત્ર, હું ધારા રાજગુરુ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાના ધોરણ 10 નું 66.66% પરિણામ, A1 માં 214, A2 માં 1061, B1 માં 2011 છાત્રોનો સમાવેશ. અંકલેશ્વરના ઉમરવાડા ગામ નજીક આવેલ તવરકલ ગોટ ફાર્મમાંથી ચોરી થયેલ બકરા ચોરીનો ભેદ 21 દિવસે તાલુકા પોલીસે ઉકેલી કાઢ્યો. તાલુકા પોલીસે ચોરીના બકરા સાથે બે એસમોને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય એક ફરાર. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં ભરૂચ જિલ્લાનો 64.67% રિઝલ્ટ નોંધાયો છે. બે વર્ષના કોરોનાના સમયગાળામાં માસ પ્રમોશન બાદ લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું આજરોજ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના 32 કેન્દ્રો ઉપરથી નોંધાયેલ 19,515 પૈકી 19,344 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 12,508 છાત્રો પ્રમાણપત્ર મેળવવાને હકદાર થયા છે. જિલ્લામાં 214 છાત્રોનો A1 ગ્રેડ, 1061નો A2, 2011નો B1, 3,237નો B2, 3,637નો C1, 2,192 C2, જ્યારે 157નો D ગ્રેડ રહ્યો હતો. બે દિવ્યાંગ બાળકો પણ કૃપાગુણથી ઉત્તીર્ણ થયા હતા, જ્યારે એક વિષયમાં 3,654 અને બે વિષયમાં 3,182 છાત્રો નાપાસ થયા છે. કેન્દ્રોવાર પરિણામ ઉપર એક નજર કરીએ તો સૌથી વધુ થવા કેન્દ્રનું 80.48%, જ્યારે સૌથી ઓછું રાજપાડી કેન્દ્રનું 35.12% જ રિઝલ્ટ રહ્યું હતું, જ્યારે અંકલેશ્વર 72.38, GIDC 76.70, ભરૂચ 52.32, જાડેશ્વર 61.68% પરિણામ આવ્યું હતું. જિલ્લાની એક પણ શાળાનું 0% પરિણામ નોંધાયું નથી. 100% પરિણામ 12 શાળાઓ હાંસલ કર્યું હતું, જ્યારે 26 સ્કૂલનું 30% ઓછું રિઝલ્ટ રહ્યું છે. ભરૂચ ભોલાવની નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના ધોરણ 10માં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 5 છાત્રોએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે. શાળાનું 84.17% જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. મારું નામ મોદી અશ્વિની છે. હું નારાયણ વિદ્યાલયમાં ભણું છું અને આ વખતે SSCના રિઝલ્ટમાં મારા 95.67% આવ્યા છે અને 99.88% આવ્યા છે. હું મોટી થઈને સર્જન બનવા માંગુ છું. અંકલેશ્વરની અનંત વિદ્યાનિકેતનના 6 વિદ્યાર્થીઓએ A1 અને 9A, જ્યારે 9 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે. તમામ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ચેનલ નર્મદા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હું ભારત સલાટ શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ. મિત્રો, આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 એટલે કે SSCના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આખા રાજ્યનું પરિણામ 65.18% છે, જ્યારે આપણા ભરૂચ જિલ્લાનું પરિણામ 64.66% છે. લગભગ આપણે બોર્ડની નજીક જ પરિણામમાં રહ્યા છીએ, તેનો આનંદ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે ઉમરવાડા ગામ નજીક આવેલ તવકલ ગોટ ફાર્મમાં ચોરી થયેલ 3 બકરાઓ સાથે 2 એસઓબોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કાજીવાડ વિસ્તારમાં રહેતા વક્કર હુસેન મારવાડા ગામ નજીક આવેલ તવકલ ગોટ ફાર્મમાં બકરા ઉછેર કરી વેચાણ કરે છે, જેઓના ફાર્મને ગત તારીખ 16મી મહિના રોજ તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો અને 85માંથી 3 મોટા બકરા મળી કુલ 60,000થી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ઉમરપાડા નહેર પાસે ભાડાના મકાનમાં રહેતા હબીબ ખા અને સમદ ગુજ્જરને પકડી તેઓની પૂછપરછ કરતા તેઓએ બંને અને અન્ય અલીખાન સમ્માએ ભેગા મળી બકરાની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે ચોરી થયેલ 3 બકરા મળી 60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને ઈસમોની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ દાંડિયા બજારનું મચ્છી માર્કેટ કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ પાલિકાએ તાબડતોબ શરૂ કરી દીધું છે. શહેરના દાંડિયા બજારમાં લાખોના ખર્ચે પાલિકા દ્વારા મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું છે. જોકે 15 મહિનાથી માર્કેટ તૈયાર હોવા છતાં માછલી વેચતી મહિલાઓ અને લોકોને બહાર બેસવું પડતું હતું. શનિવાર કોંગ્રેસ ડેલિગેશન વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલાએ માર્કેટની મુલાકાત લીધી હતી, સાથે જ પાલિકા મુખ્ય અધિકારીને ચીમકી આપી હતી. માર્કેટની અંદર જગ્યા નહીં ફળવાય તો માછલી વેચતા લોકોને લઈ સોમવારે પાલિકા ખાતે આંદોલન કરાશે.
પાલિકાએ રવિવારે જ તાબડતોબ સાફ સફાઈ કરાવી મચ્છી માર્કેટની અંદર વેપાર કરવા જગ્યા ફાળવી આપી હતી. જો કે વીજળીની વ્યવસ્થા, પ્રવેશદ્વાર અને તેના પર લગાવેલા ગ્રેનાઇટ લઈ સર્જાઈ રહેલી સમસ્યા અંગે યોગ્ય કરવા માંગણી કરાઈ છે. વરસાદમાં અમે બેસતા હતા, ખરા ટાપની અંદર બી બેસતા હતા, પણ કોંગ્રેસના સાહેબો આવ્યા ને અંદર સાફ સફાઈ કર્યા આવીને અમને બેસાડ્યા, એટલે એમનો બહુ મોટો આભાર કહેવાય. બરાબર, હજુ શું શું બનાવવાનું? હજુ અમારો રસ્તો બધું ફરતી લઈ જવાનો, રસ્તો પોરો કરવાનો છે, દરવાજો, લાઇટો બાકી છે, પંખા બાકી છે, આજે લાઇટ પંખા વગર જ અમે બેઠા છે. એક વર્ષ ત્યાં લોકો છે તો શનિવારે આવ્યા ને રવિવારે અમે બેસાઈ એ લોકો કોંગ્રેસના સાહેબ આવ્યા. હજુ અમારી રિક્વેસ્ટ છે કે આ દરવાજો બને એક, લાઇટનું તો નહીં ચાલશે અમને, પણ દરવાજો મોટો કરી આપે, પંખા જોશે, એટલી વ્યવસ્થા અમને કરી આપે. પછી અમને અમે બાંયધરી આપેલી હતી કે તમારા જે આ ફિશ માર્કેટનો મુદ્દો છે તેની માટે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે જો રજૂઆત કરવાની છે રજૂઆત કરીશું, આંદોલન કરવાનું તો આંદોલન કરીશું, પણ આપને હકની જગ્યા જે છે એ આપને અપાવીશું. શનિવારે જ્યારે અમે અહીંયા આવીને બે દિવસ પહેલાં મુલાકાત લીધું, અમારી આ મુલાકાત બાદ તંત્ર, નગરપાલિકા તંત્ર, શાસક પક્ષ હરકતમાં આવીને તાત્કાલિક ધોરણે રવિવારના દિવસે જ્યારે બંધ હોય છે એ દિવસે તાત્કાલિક અહીંયા નગરપાલિકાથી વાહન મોકલીને તાત્કાલિક સફાઈ કરી અને ફાયર બ્રિગેડના વાહનથી અહીંયા પાણીની સફાઈ સાફ સફાઈ કરી તાત્કાલિક આજે સવારે સોમવારે સવારે જ્યારે અમે આ તમામ બહેનોને લઈને રજૂઆત કરવાના હતા એટલે તાત્કાલિક આજે ને આજે અમને વગર સુવિધા, હજુ સુવિધા અહીંયા બાકી છે, લાઇટ પંખાની વ્યવસ્થા નથી, ગેટ મોટો કરવાનો એની વ્યવસ્થા નથી, એ સુવિધાઓ વગર એમને તાત્કાલિક ધોરણે આજે શરૂ કરવામાં આવેલું છે. આજે અમારી એક પહેલથી આજે અમે લોકોની વચ્ચે જઈને એમની રજૂઆતો સાંભળી અને રજૂઆતના પગલે અમે જે આંદોલન અને રજૂઆત કરવાના હતા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને, અમારા આ પગલાના કારણે તાત્કાલિક આ લોકોએ જે કામગીરી કરેલી છે આના અંદર જે કંઈ બી હોય પણ અમે ખાસ આભારી છીએ આ તમામ બહેનોનો જે અમને પોતાની રજૂઆત અમને કરી અને અમને અહીં બોલાવીને અમને એમની વાત જણાવી. અમે નગરપાલિકા તંત્રને આપના દ્વારા કહેવા માગીએ છીએ કે અહીંયા લાઇટની સુવિધા નથી, લાઈટ અને પંખાની તાત્કાલિક ધોરણે જીવીમાંથી કનેક્શન લઈને અમને લાઇટ ને પંખાની સુવિધા આપવામાં આવે. અહીંયા એન્ટ્રી ગેટ જે 3 ફૂટનો 3-4 ફૂટ જેટલો પહોળો છે તેને મોટો કરીને મોટો ગેટ બનાવવામાં આવે અને જે રીતે ગ્રેનાઇટ પગથિયા પર નાખવામાં આવેલું છે ગ્રેનાઇટ દૂર કરીને સાદી ટાઇલ્સ લગાવીને અહીંયા વ્યવસ્થા એમને કરી આપવામાં આવે. જાડેશ્વર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા તણાવમુક્ત શિબિરનો પ્રારંભ કરાયો. છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ દરમિયાન લોકોમાં તણાવનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે જાડેશ્વર બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા લોકો અને ભરૂચ શહેરને તણાવમુક્ત કરવાની નેમ સાથે શિબિરનું આયોજન કરાયું છે. 9 દિવસીય શિબિરનું રસપાન મધ્યપ્રદેશ ઇન્દોરની પધરાયેલ રાજયોગી બ્રહ્મકુમારી પૂનમબેન કરાવી રહ્યા છે. સોમવારે તણાવમુક્ત શિબિરના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી બાલિકાઓ અને યુવાનો દ્વારા નૃત્ય કરી આ 9 દિવસના ઉત્સવનો પ્રારંભ કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભરૂચ અને અંકલેશ્વર શહેરના લોકોએ લાભ લીધો હતો. સાથે જ આમંત્રિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. જો આપ બાર બાર સોચ રહે વો ક્યા હો રહા હૈ, જીવન વૈસા બનતા જા રહા હૈ, મોટા મોટા રૂપ મેં સમજ લીજીએ, દો પ્રકાર કે મન હોતે, એક બહારી મન જિસકો ઇંગ્લિશ મેં હમ કહેતે, ડાન્સ કર સકતે ગુજરાત મેં તો ફેમસ હૈ, સભી ડાન્સ કરતે હૈ, યે જિંદગી ગુજારના નહીં. પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કે દ્વારા ભરૂચ શહેર કે અંદર 6 જૂન સે 14 જૂન 9 દિન કા હેપીનેસ પ્રોગ્રામ અલવિદા તનાવ શરૂ કિયા ગયા હૈ. ઇસકા સમય સુબહ 6 બજે સે 7:30 બજે તક રખા હૈ. ઇસકે અંદર યહી ઉદ્દેશ્ય હૈ કે કોરોના કાલ કે અંદર જો ભી ચેલેન્જીસ હમ સભી કે સામને આયે હૈ ઓર ઉસકે કારણ આજ જો તનાવ, ડર, એન્ઝાઇટી, ડિપ્રેશન, અકેલાપન યે સારી પરિસ્થિતિયા હમારે સામને આઈ હૈ, તો કેસે સ્પિરિચ્યુઅલિટી કે દ્વારા ઇન સભી ચીજો સે હમ મુક્ત હો સકે ઓર એક ખુશનુમા જીવન કી શરૂઆત કર સકે.
જંબુસરના એસટી ડેપો રિંગ રોડ ઉપર બાલા મેડિકલની સામે ટેમ્પો ચાલકે ફ્રૂટની લારીને ટક્કર ગંભીર રીતે ઇજાઓ પામેલ વેપારીનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જંબુસરના ખાનપુરી ભાગળમાં રહેતા કાળુ અહેમદ ગૌરી હાથ લારીના ફ્રૂટનું વેચાણ કરે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગતરોજ સવારે ફ્રૂટની લારી લઈ જંબુસરના એસટી ડેપો રિંગ રોડ ઉપર બાલા મેડિકલ સામે ઉભા રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેમ્પોએ ફ્રૂટની લારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાલુભાઈને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે પ્રથમ જંબુસરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ભંગારના ગોડાઉનમાં આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. અંકલેશ્વરમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત રોજ રાતે અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી. આગ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ડીપીએમસી અને પાનોલી સહિત 4 જેટલા ફાયર ટેન્કર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે આગની ઘટનામાં લાકડાનો સામાન બળી ખાક થઈ ગયો હતો. રાતે 11:30 કલાકે અમને પાનોલી બ્રિજની બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપમાં કોઈ અગમ્ય કારણોસર કોઈ ભંગારના ગોડાઉનમાં આગ લાગેલી. પાનોલીની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધારે પાણીની જરૂરિયાત હોવાથી અમે અંકલેશ્વરની ટીમ સાથે એક બ્રાઉઝર સાથે આવેલા છીએ. હાલ અત્યારે આગ કાબૂમાં છે, કુલિંગ ઓપરેશન ચાલુ છે. કોઈ જાનહાનિનો કોઈ બનાવ નથી. ભરૂચ કલેક્ટર કચેરી સામે આવેલા બીએસએનએલના કમ્પાઉન્ડમાં જાળી ઝાંખરોમાં આગ ભભૂકી મૂકી હતી. શક્તિનાથ નજીક ઓમકારનાથ હોલની બાજુમાં બીએસએનએલની જગ્યા આવેલી છે, જ્યાં સંચાર નિગમનો સામાન અને કેબલો સહિતની ચીજ વસ્તુઓ પડી રહે છે. કમ્પાઉન્ડ વોલ કરેલી ટેલિકોમની જગ્યામાં સોમવારે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. સૂકા ઘાસ અને ઝાડી ઝંખારના પગલે સફેદ ધુમાડો જોત જોતામાં ફેલાઈ ગયો હતો. ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરોને કરતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કાયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી સમાજના યુવાનોએ ટીમને ભાગ લીધો હતો. ભરૂચ કાયસ હિતવર્ધક મંડળ દ્વારા સમાજના ગુજરાતના યુવાનોમાં ખેલદિલી અને સંગઠન શક્તિ વિકસે તેવા શુભ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરાઈ હતી. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કાયસ પ્રીમિયર લીગમાં ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદ, વડોદરા, સુરત, બારડોલી, ગણદેવી જેવા વિવિધ શહેરોમાંથી સમાજના યુવાઓની ટીમે ભાગ લીધો હતો. ફાઇનલ મેચ બાદ યોજાયેલા ઇનામ વિતરણ સમારંભમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભરૂચ કાયસ સમાજના પ્રમુખ ધર્મેશ કાયસ્થ સહિત આગેવાનોએ વિજેતા ટીમ અને ખેલાડીઓની ટ્રોફી તેમજ ઇનામનું વિતરણ કરાયું હતું. જંબુસર તાલુકાના છિદ્રા ગામે લેવા પાટીદાર સમાજના નવનિર્મિત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ખોડલધામના નરેશ પટેલે વિશેષ હાજરી આપી હતી. છિદ્રા ગામ પાસે લેવા પાટીદાર સમાજના નવનિર્મિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ખોડલધામ કાગવડના પ્રણેતા સમાજના આગેવાન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ સમાજને સંગઠિત બની આગળ લાવવા અનુરોધ કર્યો હતો. જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ તેમજ સમાજના આગેવાનોએ ફૂલહારથી નરેશ પટેલનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નરેશ પટેલે સમાજ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. છિદ્રા ખાતે 3 દિવસનો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેનો આજે અંતિમ દિવસ. મને કહેતા એટલી ખુશી થાય છે કે હું મારી ખુશીને શબ્દોમાં પણ બયાન નથી કરી શકતી, પણ અંતે એટલું જ કહીશ કે જય મા ખોડલધામ. ગામે આજે લેવા પાટીદાર આયોજિત આજના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપેલ છે અને ખાસ કરીને 3 દિવસના કાર્યક્રમ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો છે, ત્યારે આખા લેવા પાટીદાર સમાજને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છે. મા ખોડિયારના મંદિર પણ ખૂબ જ સારી રીતે બનેવું છે, ત્યારે ફરીથી મા ખોડલી લોકોને ખૂબ આનંદમાં રાખે અને રમેશ આનંદ આપે એવી મા પાસે પ્રાર્થના કરું છું. ખોડલધામ સમિતિ જંબુસર તાલુકા વતી હું નરેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું કે જેઓ ખૂબ જ વ્યસ્ત સમય હોવા છતાં એઓ અમારા સમાજમાં અમારા સમાજને પ્રોત્સાહન મળે એ માટે અહીંયા ખોડલધામ મંદિર છિદ્રામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં
हाजर रही એમને અમારી શોભાને અભિવૃદ્ધિ આપી એ બદલ એમનો હું આભારી છું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નબીપુર ગામ અને દહેજના સામંતપુર ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નબીપુર ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નબીપુર ગામના સરપંચ સિરીનબેન હસન, ગ્રામ પંચાયતના સભ્યો, નબીપુરના પોલીસ સ્ટાફ અને ગામના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. જ્યારે યોકોહામા ઓફ હાઈવે ટાયર કંપની દ્વારા દહેજના સામંતપુર ગામમાં કંપનીના પ્લાન્ટ હેડ આદિત્ય શુક્લા અને અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. અંકલેશ્વર જીસીઆઈ દ્વારા વન વિભાગના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. જીસીઆઈ સ્ટ્રીટ બનાવી 60 રોપાઓનું વાવેતર કરાયું હતું, સાથે જ તેના માવજતની જવાબદારી પણ ઉઠાવી લઈ ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઝોન ડિરેક્ટર પુષ્કર જોશી, ફોરેસ્ટર, વન વિભાગનો સ્ટાફ અને જીસીઆઈના સભ્યો મોટી સંખ્યામાં જોડાઈ વૃક્ષારોપણ કર્યું હતું. 18-40 વર્ષના જે યુવાનો છે એમના દ્વારા ચાલતી આ સંસ્થા છે અને હંમેશા પ્રેરણાદાયક પ્રોગ્રામો કરતી આવી છે. તો આજે અંતર્ગત અહીંયા આ સ્ટ્રીટ આખી છે જેને આપણે વૃક્ષોથી ભરી દેવા માટે આપણે અહીંયા આવ્યા છે. 60 વૃક્ષો આજે અહીંયા રોપવામાં આવશે અને ફક્ત રોપીને ભૂલી જવાનું નહીં, પણ એની માવજત કરવાની, એને ગાર્ડ સાથે રાખવાનું અને એની જે માવજત કરવાની એ જેસી અંકલેશ્વરના એક પાસ્ટ પ્રેસિડેન્ટ છે ઉમેશભાઈ, તેમણે આની જવાબદારી લીધેલી છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો, સભ્યો તેમજ પુષ્કર સાહેબજી અહીંયા ઉપસ્થિત છે, તેમને તમામને આવકારું છું. આ કાર્યક્રમ અંતર્ગત જેસીઆઈ દ્વારા લગભગ 60-70 વૃક્ષોનું વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષોનું વાવેતર કર્યા પછી માવજત કરીને એ વૃક્ષ જ્યારે છોડ નહીં પણ મોટું 5 વર્ષમાં ઝાડ જોવા મળે તે અભિયાન સાથે અહીંયા વાવેતર કરી અને વાવેતરની સાથે ટ્રીગાર્ડ પણ લગાવવામાં આવ્યા છે. અંકલેશ્વર નોટિફાઇડ ભાજપ દ્વારા પણ આદર્શ નિવાસી શાળા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં પ્રમુખ જશુ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા આદર્શ નિવાસી સ્કૂલ ખાતે અમે લગભગ 50 જેટલા વિવિધ ટાઈપના રોપાઓનું ભરૂચ જિલ્લા ખ્રિસ્તી સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન પત્ર કલેક્ટરને પાઠવી વિવિધ સંગઠનો દ્વારા કરાતા ખોટા આક્ષેપો અને કેસ બંધ કરવા તેમજ ભેદભાવ ભરી નીતિ સહિતના મુદ્દે યોગ્ય કરવા રજૂઆત કરાઈ હતી. ભરૂચ જિલ્લા ખ્રિસ્તી સમાજે સોમવારે પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે વિવિધ સંગઠનો મારફતે ખોટા આરોપો તથા કેસો કરીને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, સાથે ધમકીઓ આપવામાં આવે છે. દરેક ભારતીયને પોતાનું રજૂઆત કરવાનો, સુલે શાંતિથી રેલી કાઢવાનો અને સંમેલન કરવાનો બંધારણીય હક છે. તેમ છતાં પરમિશનમાં ભેદભાવની નીતિ રાખવામાં આવે છે, જે બંધ થવી જોઈએ. ડિલિસ્ટિંગ બાબતે ધર્મના નામે ભ્રમ ફેલાવી આદિવાસી સમાજમાં ભય અને અસલામતીનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, જે બંધ થવું જોઈએ. આજે અમે સમસ્ત ખ્રિસ્તી સમાજ ભરૂચ જિલ્લા દ્વારા આજે એક આવેદન પત્ર અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે. હું બિશપ સંદીપ રજવાડી અને આજે દક્ષિણ એરિયાની અંદર દરેક જિલ્લાઓની અંદર આજે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ગત દિવસોની અંદર રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા જે આદિવાસી એરિયાની અંદર જે ડિલિસ્ટિંગના મુદ્દાને માટે તેઓએ રેલીઓ કરી, ડિલિસ્ટિંગને માટે જે બી બોલવામાં આવ્યું અને આ ડિલિસ્ટિંગની જે બાબતો હતી એના માટે અમુક ધર્મને એટલે કે ખ્રિસ્તી સમાજને, અમુક સમુદાયોને ટાર્ગેટ કરવામાં આવ્યા, પણ આ એક સંવિધાન જે કહે છે સંવિધાનના વિરુદ્ધનું છે, એટલા માટે અમે આજે આ સમસ્ત ખ્રિસ્તી સમાજ આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સભી દેશવાસીઓ ઓર ગુજરાત કી જનતા ઓર ખાસ કરકે ભરૂચ મેં રહેને વાલે સભી કો હમ અનુરોધ કરના ચાહતે હૈ કે મસીહ સમાજ એક શાંતિ કી સમાજ હૈ ઓર એસી સમાજ હૈ દેશ કી ઉન્નતિ કે લીએ ઓર સભી ધર્મ કા આદર કરતે હૈ ઓર ઇસીલીએ સરકાર સે અનુરોધ હૈ કે હમારે દેશ મેં
शांति बनाने के लिए सभी धर्म के अगुए, सभी धर्म के लीडर से विनती चाहता हूं कि ऐसी कोई भी गतिविधि जो गांव में, ग्रामीण में, शहर में हो रही है उन्हें रोके और आने वाले दिनों में मिलकर इस भारत को आगे ले जाने के लिए हम सब एक संकल्प लें और ताकि हमारा भेदभाव जाति के नाम पे, धर्म के नाम पे और राजनीति के नाम पर छोड़कर इस देश को आगे बढ़ने के लिए हम सब प्रयास करें। अंकलेश्वर ना गढ़खोल अने वागरा ना जागेश्वर ना तलाटी अब शब्द बोली जानती मारी नाखवानी धमकी आपनार ईसमो सामे कार्यवाही करवानी मांग साथे कलेक्टर ने आवेदन अपायो हतु। भरूच जिला तलाटी कम मंत्रिमंडल द्वारा सोमवारे कलेक्टर ने आवेदन पत्र पाठव्यु हतु। गत 27 मे ना रोज गढ़खोल पंचायत कचेरी में माजी सरपंच महिला तलाटी धीरलबेन पटेल साथे खराब वर्तन करी धमकी आपी हती। जयरे 1 जून ना रोज जागेश्वर ना तलाटी विक्रमसिंह चावड़ा ने पण चालू फरजे अपशब्द बोली धमकी अपाई हती। आ बन्ने किस्सा में कसूरवार बन्ने शख्सों सामे कड़क कार्यवाही करवा तलाटी मंडले रजूआत करी छे। अपना जोरजी मेकवान प्रमुख श्री भरूच जिला तलाटी मंडल तथा भरूच कर्मचारी महामंडलना नु जवाहरण के गत तारीख 27/5/2022 रोज अंकलेश्वर तालुकाना गढ़खोल ग्राम पंचायत में फरज बजावता महिला तलाटी कम मंत्री साथ गामना माजी सरपंच द्वारा गैरवर्तणूक अर्जी बाबत में कर गाड़ागाड़ी कर मार मारवानी धमकी आपेली है। त्यारबाद खूब टूंका समयगाड़ा में तारीख 1/6/2022 रोज वागरा तालुकाना जागेश्वर गामना इंचार्ज चलाती विक्रमसिंह चावड़ा पर मतलब गामना कोई इसम द्वारा टेलिफोनिक द्वारा बिंबस गाड़ो आपीने मार मारी पंचायत में नहीं आवा देवानी धमकी आपेली जे बाबत में टका मंत्री द्वारा पुलिस फरियाद में FIR नोंधवामां आवेली छे। अने आ बाबत में जणावानुं के 20 दिवस टूंका गाड़ा में आ रीतना तलाटी कम मंत्री फरज पन्ना पर आ तीजो बनाव है और माननीय मुख्यमंत्री साहेबसिंह ने गुजरात राज्य तलाटी महामंडल प्रमुखश्री द्वारा अपायेल आवेदन पत्र मुजब 7/9/2021 जे आवेदन पत्र आपेलो त्यारबाद नो आ भरूच जिल्ला मा 5मो बनाव छे। अंकलेश्वर ना नागर गाम नी स्नेहा पटेल धोरण 10 मा राज्य मा ત્રીજા અને ભરૂચ જિલ્લા મા પ્રથમ ક્રમે રહી હોવાનો દાવો વ્યક્ત કરાયો છે। મૂળ નાગલ ગામની વતની અને અંકલેશ્વર રહેતી સ્નેહા ચંદ્રકાંત પટેલ ધોરણ 10 ના આજે જાહેર થયેલ પરિણામમાં રાજ્યમાં 3જા સ્થાને અને ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાને રહી હોવાનો મત વ્યક્ત કર્યો છે। અગસ્ટી શાળામાં અભ્યાસ કરતી સ્નેહાના 97% અને 99.97% આવ્યા છે। વિદ્યાર્થિનીને આગળ સાયન્સમાં બાયોલોજી વિષય સાથે પ્રવેશ મેળવી MBBS બનાવી મહેચ્છા છે। મારું નામ પટેલ સ્નેહા કુમારી ચંદ્રકાંતભાઈ છે। હું ધોરણ 10મા ભણું છું। હું નાંગલ ગામની વતની છું। હું અંકલેશ્વર રહું છું। આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। મારા 97% આવ્યા છે અને પર્સન્ટાઇલ 99.97 આવ્યા છે। મને ખૂબ ખુશી છે કે મેં આટલા ટકા મેળવ્યા છે, પણ હજુ વધારે મહેનત કરી હોત તો સારા આવતે, અને પણ મને ખુશી છે કે મેં આટલા ટકા પણ મેળવ્યા છે। મેં ભરૂચ જિલ્લામાં 1st રેન્ક અને ગુજરાતમાં 3rd રેન્ક મેળવ્યો છે અને મારી સ્કૂલ અગસ્તીનું નામ રોશન કર્યું છે। તેમાં મારા મા બાપે પણ મને ખૂબ મહેનત કરાવી છે, તેમજ મારા શિક્ષકોએ પણ મને મહેનત કરવા માટે ખૂબ પ્રોત્સાહન કર્યું છે। યુવારાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર ગોલાવાવ ગોલવાડ પંચ દ્વારા સેલ્ફ ડિફેન્સ અંગેનો કેમ્પ યોજાયો। અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ બાપાના મંદિર ખાતે યુવારાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોલાવાવ ગોલવાડ પંચ દ્વારા મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ અંગેનો કેમ્પ યોજાયો, જેમાં નિહોન શોકોટન કરાટે એસોસિએશન ઇન્ડિયાના બ્લેક બેલ્ટ રાકેશભાઈના મહિલાઓને આત્મરક્ષણ અંગે તાલીમ આપી હતી। આ કેમ્પમાં યુવારાણા સમાજ અંકલેશ્વરના પ્રમુખ ગૌણાંક રાણા, મહામંત્રી નિલેશ રાણા, ઉપપ્રમુખ રીતેશ રાણા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ યુવારાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર તથા ગોલાવાવ ગોલવાડ પંચ દ્વારા શ્રી રાકેશભાઈ તરફથી ફ્રી મહિલા આત્મસુરક્ષા કેમ્પ સેલ્ફ ડિફેન્સનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેન દીકરીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો। જંબુસર તાલુકાના કોરા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રાથમિક સ્કૂલ ખાતે કરાઈ હતી। વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વૃક્ષોનું મહત્વ સમજાવી તેનું જતન કરવા અપીલ કરાઈ હતી। ગામમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું હતું। આ પ્રસંગે સરપંચ ભાવિકાબેન ગોહિલ, PI ફાઉન્ડેશન ટીમના શબન ક્યુરેશી, અભિષેકભાઈ સહિત જંબુસર વન વિભાગના અધિકારીઓએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું। નમસ્કાર, આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે PI ફાઉન્ડેશન અને કેર ઇન્ડિયા તરફથી કોરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગની સાથે મળીને કોરા ગ્રામ પંચાયતના સહકારથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને એની સાથે 200 જેટલા છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। ગામના મંડળના બહેનો
અને ભાઈઓએ ખૂબ સરસ સહકાર આપીને કાર્યક્રમને સારી રીતે પૂરો પાડ્યો છે। ભરૂચ જિલ્લા કિસાન સંઘના ઉપપ્રમુખ નટવરસિંહ સોલંકીએ તેમની સામે ખેતીવાડીનો ખોટો વીજ ચોરીનો કેસ કરાયો હોવાની રાવ સાથે અધિક્ષક ઇજનેરને રજૂઆત કરી હતી। હાલમાં વાલિયા તાલુકાના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં મેલા ગામે જિલ્લા કિસાન સંઘના નટવરસિંહ સોલંકીને ત્યાંથી પણ વીજ ચોરી પકડાઈ હતી। આ અંગે આગેવાને ભરૂચ વીજ કંપનીના અધિક્ષક ઇજનેરને રજૂઆત કરી છે। વાલિયા વીજ કંપનીના 3 કર્મચારી તેમને ખોટી રીતે હેરાન કરી રાજકીય કારકિર્દી પૂરી કરી દેવા માંગતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે, જેમાં આ કર્મચારીઓ સામે તાકીદે તપાસ કરી પગલા ભરવાની માંગણી કરાઈ હતી। અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં અવાવરૂ પડતર પ્લોટમાં અજ્ઞાત લોકો બિન અધિકૃત રીતે કેમિકલ ધન કચરો સળગાવી નિકાલ કરવા જતા આગ બેકાબૂ બની હતી। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલની સામે આવેલ પ્લોટની વચ્ચોવચ્ચ અજ્ઞાત લોકોએ આજે સવારે કેમિકલયુક્ત ઘન કચરાનો નિકાલ કરવાની લાઈનમાં આગ બેકાબૂ બનતા નાસી છૂટવું પડ્યું હતું। આ આગને કારણે વ્યાપક પ્રમાણમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। બનાવ અંગેની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનને કરતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અવાવરૂ એવા આ પડતર જમીનની વચ્ચોવચ્ચ ઝાડી ઝાંખરાની આડમાં ઘન કચરાને સળગાવવામાં આવ્યો હોય। ફાયર બ્રિગેડના જવાનોએ પાણીના બ્રાઉઝરને રોડ ઉપર ઊભું રાખીને લાંબે સુધી પાઇપ લંબાવી આગ ઓલવવી પડી હતી। મોડેથી અંકલેશ્વર જીપીસીબી ટીમને પણ જાણ થતાં તેઓએ પણ ઘટના સ્થળે તપાસ હાથ ધરી કઈ કંપનીનો ઘન કચરો છે તે દિશામાં શોધખોળ હાથ ધરી હતી। જીઆરડીસી હસ્તકની અંદાજે 25 વિંગા જેટલી પડતર જમીનના ઠેર ઠેર બાવળના ઝાડી ઝાંખરોની આડમાં હેઝાર્ડ ધન કચરો ફેંકી તેને સળગાવી દેવાનું દુષ્કૃત્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં જ બનેલી આવી પ્રવૃત્તિઓ સામે સંબંધિત વિભાગ ઘનિષ્ઠ તપાસ હાથ ધરે તે જરૂરી છે। આમોદ પોલીસે દિનવા ગામના તળાવની પાડ ઉપર વિરાય માતાજીના મંદિર પાસે જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। આમોદ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દિનવા ગામના તળાવની પાડ ઉપર વિરાય માતાજીના મંદિર પાસે જુગારધામ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા અને 2 ફોન મળી કુલ 7,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ગામના જુગારી દિલીપ સોલંકી, નિલેશ સોલંકી, ચંદુ વસાવા અને જયંતિ સોલંકીને ઝડપી પાડ્યો હતો। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના મીરાનગર પાકીઝા હોટલ પાછળ બદામના ઝાડ નીચેથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના મીરાનગર પાકીઝા હોટલ પાછળ બદામના ઝાડ નીચે બિનવારસી હાલતમાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો હોવાની બાતમી ભરૂચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા પોલીસે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરી હતી। પોલીસે સ્થળ પરથી 127 ગ્રામ ગાંજો મળી કુલ 1270નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ચોરી થયેલ બકરા ચોરીનો ભેદ 21 દિવસે તાલુકા પોલીસે ઉકેલી કાઢ્યો। તાલુકા પોલીસે ચોરીના બકરા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 1 ફરાર। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર।
નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.